ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં સામાજિક સંગઠન જમીયતે ઉલમા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી પરપ્રાંતિયો પર થતા હુમલા રોકવા માટે તેઓને ગુજરાતમાંથી થતી હિજરત અટકાવવાની માંગણી કરી હતી. ઉત્તર ગુજરાતમાં 14 માસની માસૂમ બાળકી પર પરપ્રાંતિય ઇસમ દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના બાદ ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ પરપ્રાંતિયોને નિશાન બનાવી તેમના પર લોકટોળાઓ દ્વારા હુમલાઓ કરવામાં આવતા હજારો પરપ્રાંતિયો ગુજરાતમાંથી હિજરત કરી છે. દેશના અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે આવેલા પરપ્રાંતિયો ઉપર થતા હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ હુમલાના વિરોધમાં જમીયતે ઉલમા દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી પરપ્રાંતિયોને સુરક્ષા પૂરી પાડવાની માંગણીઓ કરી હતી. જમિયતે ઉલેમા હિંદ ગુજરાત રાજ્ય વિભાગીય જમિયત માંગરોળ દ્વારા જે પરપ્રાંતિય લોકો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ બાબતમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું છે અને એ લોકોની માંગણી છે કે આવા હુમલા થવાના જોઈએ. માંગરોળ ખાતે મામલતદારને અમારા તરફથી જમિયત માંગરોળ જમિયત તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા તેને અમે જમિયત તરફથી ખૂબ વખોડીએ છીએ અને ઉદ્યોગમાં જેવી રીતના ઉદ્યોગોને નુકસાન કરવામાં આવે છે એને પણ અમે ખૂબ વખોડીએ છીએ. એને એમાં જે પણ લોકો પરપ્રાંતિયો પર હુમલા કરે છે એના ઉપર પણ પગલાં લેવામાં આવે અને બીજું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જે કામો ચલાવી રહ્યા છે એના પર કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ થાય અને કામદારોને અને યુવાનોને 8 કલાક નોકરી કરવા પર વધારે ભથ્થું મળે એ પણ અમારી માંગ છે, જે અમે માંગરોળ તાલુકા મામલતદારને અમે આવેદનપત્ર આપેલું છે.